દોડી છોકરો યાર હા નતો ખાતો દોડી પપ્પા લઈ આવો લઈ આવો અને બાપુ નું કાલે કીધું ગાતી બાપુ ની લાયો દોરી છે લે ચાઇના ની ચાઇના એટલે તમારે તો મગન તારા કઈ હર્યા હું યાર ચાઇના લાયો જો મગજ છ તમાર તો ચમ આયા ચાઇના લાયો જો પાકી પગ તમારા મગજ છ જરાય ચાઇના તો જબ્બર કાપા યાર એટલે આ જબ્બર કાપા નહી આ ચાઇના દોરી નુકસાન કેટલું તમને ખબર પડે છે કોઈ છોકરા નુકસાન કરે યાર જો આ ચાઇના દોરી લે ને તું હાલ રોડ ઉપર નાખી દે તને દેખાય ને તો 1,00,000 રૂપિયા હું તને આપી દઉં ચમ આ ચાઇના દોરી લે ને પક્ષીઓની પોખો કાપી નાખ એટલે આપણે તો કાપવાથી મતલબ રાખવાનો હોય યાર એવું ના કરાય તાન યાર આ પક્ષીઓની પોખો કાપો નહીં આ તમને નુકસાન આપો અરે પોર એક દોરી પર હું બાવી બાવી એક પતંગો બાવી બાવી કાપતો તું બાવી કાપે પણ કેટલો ના પગ કપોણે જેટલો ના હાથ કપોણે એની કોઈ ગણતરી મારી દી મારી એ તો ગણતરી નહીં મારી બાબુ આપણે યાર તાને તમે તો મારી નહીં આપણે આ માલ રે ના માલ આ વિદેશી માલ કહેવાય વિદેશ થી આવેલો આ વિદેશી માલ કહેવાય પ્લાસ્ટિક આપણે આપણે હું અભિયાન ચાલે કે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવો તો તમે આ પ્લાસ્ટિક લઈને ઉપર આવ્યા એ વાત સાચી આ લઈને તો તમે ભણેલા ગણેલા અને તમે આવું બધું ઓરો પણ એનું રિઝલ્ટ સારું મળે યાર જબ્બર કાપ એનું રિઝલ્ટ 0 પોઈન્ટ છે એવું છે તમે બધું ભણ્યા ગણ્યા પણ તમને ખબર પડતી નહીં આ ઇન્દમ માથામાં અમારો ધોળો નહીં આવ્યો એવું છે તાણે કહ્યું આપણા કોઈ ગોમ નો હોય કોઈ તું હોય કે દાખલા તારો ભાઈ હોય બરોબર બાઈક લઈને નીકળ્યો અને ઉપરથી પતંગ કપોણ્યું બરોબર તો દોરી પડી અને ઘરે આવી જાય તો દોરી દેખાવાની કાઢી ના દેખાય અને એ ગળું કાપી નાખે ગળું કાપી નુકસાન ખરું કે ખોટું એ વાત ચાઇના દોરી તને હાલ ભલે સસ્તી પડી છે પણ એ કેટલા હજારો માં પડે જીવ 1,00,000 રૂપિયા નો જીવ લઈને જતી રહે દોરી એટલે જે આ સસ્તું ને એટલું મોંઘું છે હવે ઇન્દમ તમને નહીં કહેતા કે આ દોરી ના વપરાય પછી આપણા ભારતમાં ધંધો આ દોરી ભાગી પાડે નાગરિકો નો ધંધો મળે કે ના મળે તો આપણા હાલ બેકારી ચાલે છે ને ચાલે હાલ મંદી કેમ ચાલે તમે ચાઇના નો માલ વાપરો રમકડો ચાઇના નો ફોન ચાઇના ના દોરી ચાઇના ની કપડો 50% ચાઇના નો તમારે તો દેશ આપણો મંદી વધારે થાય તો દેશ નષ્ટ થવા માંડ્યો હોય આવરથી તમે વિદેશ ની વસ્તુ વાપરો એમો પણ અમે બધું જોણેલું છે ગઈડા જે કહી ગયા ને બધું સાચું કહી ગયા છે એ વાત સાચી તો ખોટું કહી ગયા નહીં બરોબર આપણી મિલો કેટલી બધી ચાલી રહી છે બરોબર હાલ મિલો બંધ થવા માંડી એનું કામ આપણે છીએ આપણે બીજાનો માલ વાપરીએ તો આપણો માલ પડી રહેવાનો કે નહીં પડી રહેવાનો પડી રહેવાનો વાત ખોટી છે મારી તમારે વાત સાચી તારી ખોટો હોય તો કહેવાનો મન ના બાબુ વાત તો સાચી કરો છો બાબુ આ તમે લઈ લઈને આવો ને આ મંદી તમે જાતે લાવો આપણો દેશ કોઈ બીજો નહીં સુધારે કે આપણે જાતે સુધારવાનો છે એવું છે જાગૃત આપણો થવાનું છે તમે સસ્તા ફોન લાવી દે બરોબર છે ચાઇના ના ચાઇના ના સસ્તા એટલે આપણે સસ્તું એટલું તમને મોંઘું પડશે કેટલી બેકારી છોકરો અત્યારે ફોન માં વર્ષો જતી રહી આ પછી તમને ખબર ના પડે તમને તો હાલ છોકરું હાલ લાગે સાદું જીવન જીવો અને પેલા MTM દોરી ગિન્ની 24 ઓકાન સુપર સુપર દોરીઓ આપણા હાથે પાવાની આપણા નાગરિકો ને ધંધો મળતો એટલે રીલ બારે બારે ઉતર્યું છે બધું ઓનલાઈન મંગાવી દેવાનું આપણા માતૃભૂમિ ની રક્ષા કરવા માટે તલકો સોયલો જોતા નથી જોવું દેશ ની રક્ષા કરવા માટે બચારા કોઈ રાત દાવો નહીં જોતા ઠંડી તલકો જોતા નહીં રક્ષા કરવા માટે સરહદ ઉપર કેટલી મહેનત કરે છે અને આપણે આખો નાખો કોકળો સહી લાવી જઈએ છીએ બેચારા દેશ ની હોય રાખે કે માનસિક ત્રાસ તો એના પણ ના કરીએ કે આપણે ઈવોની મહેનત ઉપર પોણી ફેરવીએ છીએ એ વાત આપણી આતંકવાદી પહેરી ના જવો મારા ભારત દેશ ની રક્ષા કરવા માટે એટલો હોય છે કારણ આ પિલ્લો ક્યાંથી ઉતરી પડ્યો આપણે જ ફૂટી ગયેલા છીએ ચકલું ચોથ ના બોલીએ કે એવા સૈનિકો આપણા જાબાદ છે બેઠા છે સરહદ ઉપર કોઈની તાકાત છે કે આપણા ભારત ઉપર ઓગળી કરીએ કે વાત ખોટી છે વાત સાચી તો આ ચાઇના નો માલ ઉતરી જાય છે એ આપણી એમ નજર કહેવાય આપણા આગળ
પડતા કોદ્યા આ ઉતારી દીધી ઈઓને કમાવા માટે, ઈઓના કમાવા માટે, ઈઓના માટે, ઈઓનું પેટ ભરવા માટે, ધંધો માટે. એના બધા રાત દાળો આમ ઘેર જી જોખમો મેકીને બચારા એટલા પડ્યા ઘેર બહેરો છોકરો ને નોને મામી લઈને અને આ બચ્ચી એટલા વીર થઈ ગયા બચારા. અને તમે રાતી શાંતિ થી ઘેર ઊંઘો અને એ આપણા દેશ ની ઓર રાખ્યો બાપડા. નાના વાત આજી આપણે આ વિદેશ ની વસ્તુ વાપરીએ પેલા તો આપણે મોટા આતંકવાદી તો આપણે છીએ, આપણે દેશ ની ખોખલો કરીએ છીએ. એ વાત સાચી છે, તારી વાત તો સાચી છે. ઉબેઠ અંદર જગાવવાના છે, આપણે ટેચો મોકવાની જરૂર નહીં, આપણે યોન યાદ કરવાનું છે. ઈવો યાર ભૂમિ પર જન્મ લીધો તો આપણે ભૂમિ પર જન્મ લીધો છે, આપણે નહીં લીધો. લીધો કે નહીં લીધો, આપણા યોના સિદ્ધાંત થી ચાલવાનું છે. સિદ્ધાંત થી ચાલુ પડે. શહીદ ભગતજી ના મૂળ જોઈએ નામ છે, મૂળ હતી અંગ્રેજો નો મુઠિયા ભરાયેલા પાણી માં જોશી ની રાણી. આપણા ઘર માં આપણો ભાઈ ને દુગાલી હેડવું પડે. એવો સમય હાલ ચાલે, જોશી ની રાણી યુદ્ધમાં ચડતી તાણે આમ આમ ઊંચી લાગતી હતી. આમ પાઘડી બોધી હોય એટલી લાગ મર્યાદા દીધો. પણ એવા કેસ માં ફસાયો ને તે વાઘ, પેલો વાઘ ખરો, વાઘ વાઘ કદી ઘાસ ના ખાય પણ એ અમારો સિંહ ઘાસ ખાઈ ગયો. અરે એવા કેસ માં ફસાયો ને, એવા તો બિચારા ચેતવણ ફસાયા. અરે દ્રેસ તો કઈ નાખે, હાચું જે બોલે હરિયાગણ તો કઈ નાખે. આ દુનિયામાં હાચો મોસ તો નહીં ચાલે. રાજભા ગઢવી મજ કે સિંહ મરે પણ કોઈ દાડો ઘાસ ના ખાય. અમારે ભાઈ ઘાસ થઈ ગયો કયો, જેટલા મોસો બિચારા આમ એ બાગા તો જીવાલવા તૈયાર હતા, તારે અમારે ઘાસ ખાઈ ગયો. અમારા જેવા ગમે એટલા કુદ કુદ કરે પણ અમારો સિંહ ઘાસ ખાય તો બધા અમારે તો શું કહેવાનું, અમારી ઓકાત જોઈએ કે નકર એ ઓગણી કરે ને તો અમે જીવા લીધી એવા છીએ અમે. પછી કયો તમે દેશ ની પ્રગતિ જોઈ તો અવળી ગોળી તેલ કાઢી નાખ્યું, દેખાતો નહીં દેખાય. અવળી ગોણી કચરે માં પોણી સોટી સોટી બધું ખવડાવવાનું કે તેલ વાળું છે. બોલું બેઠ જો પબજી, પબજી બધું છોડી દો, ચાઇના બધું છે ને એ બધું માહોલ ઓછો કરજો. માહોલ જો આપણા દેશ નું સાહિત્યકાર જુઓ તમે, રાજભા ગઢવી ના ડાયરા જુઓ, જેવાયત ખડકના ડાયરા જુઓ, અને જયારે ગીતા રબાયણ ગાતી હોય ને સ્ટેજ ઉપર તો એમ આપણને લાગે કે આપણી બૂંદ ગાય છે. એની મર્યાદા તો તમે જુઓ. એ વાત ખરી યાર. એ વાત એના મોટા હું કદી વાપરી જેવું તેવું એ દેશ ની અસલ ના અસલ આપણે દેશ ની રક્ષા વાળી કેવાય, નારી કેવાય. વાત સાચી છે. કપડો કેવો છે અને બીજો તો તાગર દિન ના કરતો હોય. આપણે ગીતા રબાયણ ને આપણે બૂંદ કહેતા આપણને હરત ચલાવો જોવો. એવા કલાકાર આપણા દેશ માં જોવું છે. વાત સાચી છે. શું કેવું, ના ના વાત સાચી, ખોટી વાત છે. ના ના વાત લાખ રૂપિયા તારી. આપણી બૂન કેવી જોવે કે દેશ નું સન્માન કરે, લાજ મેળ રાખે. ગીતા રબાણી મોની એક છે એટલે બધું દરેક ને કહું છું, ગીતા રબાણ જો તમે પાકો દેશ ની મર્યાદા લાજ મેળ તમે રાખો. આપણો છોકરો રાત દાડો મહેનત કરે, એ વાત સાચી, તન તોડ મહેનત કરે. આપણે તલકો સહેલો જોતા નહીં અને મહેનત કરીએ, ખેતર માં ધોન પકવીએ, માલ ની માટી થઈ જાય. આપણે છોકરો ભણાઈએ ગણાઈએ મોટો કરીએ, ફર્સ્ટ લાઈન પેપર ફૂટી જાય, હું આ તો ફુગ્ગા છું. એ વાત સાચી યાર, વાત તારી લાખ રૂપિયા ની ના પટેમ ફટ ફટ ધંધો કરો. અત્યારે લાઈનો લાગી હોય પતો જેરોક્સ કઢાવો પતો આ કઢાવો, બધા લાઈનો જ લાઈનો, લાઈન વગર નો કોઈ ધંધો. તમે ગભરા પો તો ધંધો કરો, કે નવો નવો કાયદો તરત બધા લાઈન માં. એ તો આ બધું ચાલે ખરું કેવો. અને વસ્તીભાઈ પૈસા જ છો તો ધંધો કરે યાર, ધંધો કરવાનો કોઈ એ જ નહીં, એ તો નહીં. પણ નરદાસ હોય ને વસ્તી ની કોક ની લાઈન માં લગાવી દેવાની, કોટો નોટબંધી ની લાઈન માં, કોટો પેપર, કોટો નો
નોકરી આવે છે, નોકરી લેવા પછી લાગી તારે પચાસ લેવાનો, તારે 5 લાખ વસ્તી ઉભી થઈ ગઈ હોય, બીજા તો બચારા બાવા થઈ રખડ્યું, બાવા થઈ રખડ્યું. આ દેશ નું તંત્ર જેવું થઈ ગયું કે હું તમને તમામ જાઉં કે દેશ ને સુધારવા માટે તમે જાતે જાગૃત થો, જાતે જાગૃત થવું પડે. સરદાર હવે તમારા માં છે, સરદાર તમારા માં છે, આપણા દેશ માં જન્મ લીધો છે, એને જન્મ લીધો બરોબર છે, એને અંગ્રેજો ને કાઢવામાં પૂરી મહેનત કરી છે, પૂરી. આપણી આપણી સંદાજો ને કહેવાની જરૂર કે તમે જાતે જોશ ની રાણી બનો, તમારો અમુક ઊંચી વશ ના કરી શકે, જાગૃત તમારે જાતે થવાનું છે. પણ તમે સન્માન ની રાખો તો દેશ નું ઉદ્ધાર કઈ થવાનું છે? આપણી રક્ષા જાતે જ કરવી, આખી આશા સદાય નિરાશા નિરાશા. તમે જાત મહેનત જિંદાબાદ, તાકાત છે કોઈ આપણે હમું વશું કરીએ કે ઊંચી ના કરી શકે, જાતે આપણે જાગૃત સજાગ થવાનું હોય. જોશી ની રાણી એ આપણા આપણે જ છીએ, અને સરદાર વલ્લભભાઈ આપણે છીએ, નિર્દળ આઝાદ આપણે છીએ, ભગત છીએ આપણે જ છીએ. એટલે જાત મહેનત જિંદાબાદ. આપડે નહી વાપરવાની, નહી જે વાપરવાની ને ના પાડવાની, કે ભાઈ આ દોરી હાનિકારક છે. દોરી નહી, દરેક વસ્તુ વિદેશ વસ્તુ આપડે વાપરવાની નહી. ચાઇના ની દોરી નહીં વાપરીએ, નહીં કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ ચાઇના ની નહીં વાપરવાની. બહિષ્કાર બરોબર, હા અને જીવન માં બધા ને બોબો દાલી શું આવ્યો? ચાઇના દોરી નહીં, કોઈ પણ વસ્તુ વિદેશી વસ્તુ વાપરવાની નહીં. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. જો તમને અમારા આ વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો મિત્રો. કારણ કે મિત્રો આવનાર સમયમાં અમે તમને આના કરતા પણ સારા વિડીયો આપી શકીએ એવી માં ચેહર પાસે આશા રાખીએ. ફરી મળીશું એક આવાજ કોમેડી વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મા ચેહર.